મોરબી જિલ્લામાં કોરોના મહામારીએ અનેક લોકોનો ભોગ લઈ પરિવારના માળા વીખી નાખ્યા છે. ઘણા કિસ્સામાં તો બાળકો નિરાધાર બન્યા. આવા સમયે અસંખ્ય પરિવારજનોએ ગુમાયેલ દિવ્યાંગતા આત્માને મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાગવત આચાર્ય પરમ પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના દિવ્ય મુખેથી તારીખ 12 સપ્ટેમ્બરથી તારીખ 18 સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહના જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું, જેના અનુસંધાને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરાએ કથામાં પ્રેરક હાજરી આપી હતી. આ તકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા પંજાબ અને ચંદીગઢના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ કથામાં ઉપસ્થિત થઈ ધન્યતા અનુભવી હોવાનું મીડિયાને જણાવ્યું હતું. મોરબીની જનતાને વ્યાસપીઠ પર બિરાજમાન ભાઈશ્રીના મુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સુંદર રસપાન કરાવવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે કાંતિભાઈના સુંદર આયોજનની નોંધ લેતા જણાવ્યું હતું, કાંતિભાઈ દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં કોરોનાની ઘાતક લહેરમાં મૃત્યુ પામેલા દિવંગતોને આ કથા દ્વારા મોક્ષ આપવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સમગ્ર અગ્રણીઓ બિરદાવી રહ્યા છે. કાંતિભાઈ દ્વારા ભવ્ય આયોજન થકી ખરા અર્થમાં દિવ્યંગતાનો મોક્ષ મળશે. પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં હું હાજરી આપવા આવ્યો છું. પૂજ્ય ભાઈજી એટલે કે પૂજ્ય રમેશભાઈ ઓઝા, એમના દ્વારા વ્યાસપીઠ ઉપરથી ભગવત સપ્તાહનો અહીંયા મોરબીમાં 7 દિવસ સુધી એક ભવ્ય યજ્ઞ થઈ રહ્યો છે. કાંતિભાઈએ ખાસ કરીને કોરોનામાં જે લોકો અહીં મોરબી જિલ્લામાં દિવંગત થયા છે તેમની સ્મૃતિમાં અને મોરબીમાં જેમનો વિકાસમાં મહત્તમ ફાળો છે એવા સૌ આગેવાનોની સ્મૃતિમાં એમના આત્માના કલ્યાણ અર્થે આ ભાગવત સપ્તાહ રાખવામાં આવી છે. એક ખૂબ સારો સામાજિક અભિગમ કાંતિભાઈએ ભવ્ય આયોજન કરીને કર્યું છે, એમને પણ અભિનંદન આપું છું. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.